हाई प्रोटीन लो कैलरी खूब टेस्टी काफे स्टाइल पिज्जा। हेलो फ्रेंड्स, तमारू स्वागत छे गनोज किचन में। आज आपणे पिज्जा बेस एवी रीते बनावीशुं जेमांथी अपने भरपूर मात्रा में प्रोटीन मळी रहे अने साथे पिज्जानो एकदम परफेक्ट टेस्ट पण मळी रहे अने खूब ज हेल्धी होय। तो दरेक वक्ते तमे आ रीते घरे ज बाळकोने पिज्जा आपी शको। तो चालो बनावीए। एना माटे मैं अहींया हांडवानुं बेटर लीधुं छे। तो आ रीते मैं हमणां थोड़ा दिवस पहेला हांडवो बनाव्यो हतो एनुं ज मैं बेटर लीधुं छे। हवे एमां स्वाद प्रमाणे मीठुं एड करी देशुं अने एकदम सारी रीते मिक्स करी लेशुं। तो तमे जुओ आ रीतनुं बेटर मिक्स होवुं जोईए अने आ बेटरमां मैं आथो बिलकुल नथी आवा दीधो, માત્ર દાળને પલાળી અને બેટર તૈયાર કર્યું છે। तो हवे पिज्जा बनावीए छे तो पिज्जा सॉस तो जोईए ज। तो एना माटे आपणे घरे ज इंस्टंट पिज्जा सॉस तैयार करी लईए। तो एना माटे 1/4 कप आपणे टोमेटो सॉस अने 1 टीस्पून झीणू कट करेलू ताजू लसण, 1/2 टीस्पून ओरेगानो अने 1/2 टीस्पून चिली फ्लेक्स एड करी अने एकदम सारी रीते मिक्स करी लेशुं। तो तमे जुओ एकदम आपणो चटपट इंस्टंट पिज्जा सॉस तैयार थई गयो। हवे आपणे पिज्जा पण बनावी लईए। तो एना माटे आपणे नॉनस्टिक तवो लेवानो અને એની ઉપર આ રીતે થોડું તેલને સ્પ્રેડ કરી દેવાનું, માત્ર ખાલી પેનને આપણે ગ્રીસ કરવાની છે। તો તેલ આ રીતે સરસ સ્પ્રેડ થઈ જાય પછી આપણે જે હાંડવાનું બેટર તૈયાર કર્યું છે તે બેટર એડ કરી દેશું। તો આપણે પિઝા બેઝ છે એ થોડો થીક રાખવાનો છે એટલે હું અહીંયા 3 ચમચા જેટલું બેટર એડ કરું છું અને આ રીતે આપણે જેવડી સાઈઝના પિઝા બનાવવા હોય એ રીતે સ્પ્રેડ કરી લેશું। तो तमे जुओ आ रीते मैं रोटलीना साइजनो बेस छे तैयार कर्यो छे अने आ रीते सरस एवो एक सरखो स्प्रेड करी लीधो। तो एक सरखो स्प्रेड करशो एटले पिज्जा सरस रीते बनशे अने हवे आपणे एने कूक थवा देवानो छे। तो आ रीते ढाँकी 3 मिनिट माटे लो फ्लेम उपर एक साइडथी कूक करीशुं। 3 मिनिट पछी तमे जुओ एक साइडथी थोड़ो ड्राई थई गयो छे तो आपणे एनी साइडने चेन्ज करी दईए। उपरथी थोड़ो तमने आ रीते ड्राई थई जाय पछी आ रीते साइडने चेन्ज करी देवानी। साइड चेन्ज कर्या पछी आपणे गेसनी फ्लेम एकदम लो ज राखवानी छे अने तरत ज आपणे एनी आ साइड उपर पिज्जा सॉस स्प्रेड करी लेशुं। तो तमने ओछो के वधारे जेटलो सॉस पसंद होय ए रीते स्प्रेड करी शकाय। અને હવે પિઝા માટે મેઇન ચીઝ, તો હું અહીંયા મોઝરેલા ચીઝ યુઝ કરું છું। તમે જે પણ તમારી પાસે ચીઝ હોય એ યુઝ કરી શકાય અને તમને જેટલું ચીઝ પસંદ હોય એટલું એડ કરી શકાય। તો હું અહીંયા પહેલાં આ રીતે બેઝમાં ચીઝને સારી રીતે સ્પ્રેડ કરી દઈશ તો એકદમ આ ચીઝી પિઝા બનશે અને સાથે ખૂબ જ હેલ્ધી પણ બનશે। તો હવે આ રીતે ચીઝ સ્પ્રેડ કર્યા પછી તમે ઉપરથી તમારી ચોઈસ પ્રમાણેનું ટોપિંગ કરી શકો છો। મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ લીધા છે એને આ રીતે સ્ક્વેર ટુકડા કરી લીધા છે, એને પણ આપણે આ રીતે રાખી દેશું। તો તમે જુઓ આ રીતે એકદમ સરસ રાખ્યા પછી મેં અહીંયા થોડા મકાઈના દાણા લીધા છે, એને પણ મેં સરસ એવા બોઇલ કરીને લીધા છે। આ રીતે આપણે ગોઠવી દેશું। તો આ રીતે બધા મકાઈના દાણા મેં રાખી દીધા। તમને જે રીતનું ટોપિંગ પસંદ હોય એ રીતે તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ બધું જ આમાં એડ કરી શકાય। તો મેં ટામેટાના આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લીધા હતા અને બીનો ભાગ કાઢી લીધો હતો તો એ પણ આપણે એડ કરી દઈશું અને આ રીતે સ્ક્વેર શેપમાં મેં ડુંગળીને પણ કટ કરી લીધી હતી, એ પણ આપણે આ રીતે ગોઠવી દઈશું અને લાસ્ટમાં આપણે બ્લેક ઓલિવ, તો આ રીતે ઓલિવ ગોઠવવાથી ખૂબ જ સરસ એવો લુક આવશે અને ઉપરથી થોડું આપણે ફરીથી ચીઝ આ રીતે સ્પ્રેડ કરી દેશું જેથી ઉપરથી પણ એકદમ સરસ ચીઝી આપણા પિઝા થઈ જાય। અને હવે ઢાંકીને લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ માટે કૂક થવા દેશું। 5 મિનિટમાં આપણું ચીઝ છે એ બધું સરસ રીતે મેલ્ટ થઈ જશે। તમે જુઓ એકદમ સરસ બધું ચીઝ મેલ્ટ થઈ ગયું અને જે નીચેનું આપણે બેઝ છે એ પણ એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જવું જોઈએ ત્યાં સુધી કૂક કરવાનું। તો તમે જુઓ એકદમ હેલ્ધી ટેસ્ટી આપણો ચીઝી પિઝા તૈયાર થઈ ગયો અને ઉપરથી આપણે થોડો પિઝા સિઝનિંગ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી દેશું। તો બાળકો, જો તમને વારંવાર પિઝા ખાવાની જીદ કરતા હોય અને તમારે હેલ્ધી પણ પિઝા ખવડાવવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે। તો આ રીતે તમે કોઈ પણ બેટરમાંથી તમે પિઝા તૈયાર કરી શકો છો, ઇડલીના બેટરમાંથી, ઢોસાના બેટરમાંથી, હાંડવાના બેટરમાંથી અને ઢોકળાના બેટરમાંથી,
બધાના બેટરમાંથી આ રીતે પીઝા તૈયાર કરી શકાય અને હેલ્ધી પણ બનશે અને સાથે ખૂબ જ ટેસ્ટી પણ બનશે। તો બાળકો વારંવાર જીત કરતા હોય તો આ રીતે ઘરે જ ચીઝી પીઝા તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારે આ હાઈ પ્રોટીન લો કેલરી પીઝા કેવા લાગ્યા તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। એકવાર જો તમે આ પીઝા બનાવશો તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટી બને છે। તો તમને આજની મારી આ પીઝાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય।